નમસ્તે મિત્રો, આજે આપણે ચાપડો ધોરણ પાર્ટ જે છે ચેપ્ટર નંબર 15 સંભાવના ધોરણ 10 તેને આગળ વધારશું. મિત્રો, આપણે 1-10 દાખલા જોઈ ગયા. બરાબર છે. હવે 11માં દાખલાની વાત કરીએ તો પ્રશ્ન એવો છે કે ગોપી તેના માછલીઘર માટે, બરાબર છે, એક દુકાનમાંથી માછલી ખરીદે છે. મિત્રો, હવે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢી આપે છે, પણ આ ટાંકીની વાત કરું મિત્રો, તેમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. કેટલી છે? હવે માછલી ઘરમાંથી જે માછીમાર છે, દુકાનદાર જે છે, એ માછલી પસંદ કરશે તો તે માછલી નર હોવાની સંભાવના કેટલી? નર એટલે પુરુષ જાતિમાંથી હોવાની સંભાવના કેટલી? તો મિત્રો, આપણે આગળ વાત કરી ગયા હતા કે કોઈ પણ દાખલાની સુરત માટે પહેલાં આપણે કુલ પરિણામ લખવા ફરજિયાત છે. તો અહીંયા કુલ પરિણામ લખશું. તો કુલ પરિણામ માટે માછલી ઘરમાં કેટલી માછલીઓ છે? તો તમે જોઈ શકો છો 5 નર અને 8 માદા, એટલે કુલ 13 માછલીઓ છે. કેટલી છે? 13. તો કુલ પરિણામ અહીંયા થયા 13. બરાબર છે. હવે આપણે લખશું કે બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના. શું લખશું? કે ભાઈ, બહાર કાઢેલ માછલી નર હોવાની સંભાવના. તો મિત્રો, આપણે આગળ વાત કરી ગયા કે કોઈ પણ સંભાવના માટે છેદમાં આપણે કુલ પરિણામ લખીએ છીએ અને અંશની અંદર શું લખવાનું છે? ભાઈ, નર માછલી કેટલી છે ચેક કરો. તો નર માછલી આપણે જોઈ શકીએ 5 છે. તો 5 ના છેદમાં 13, આ આપણો જવાબ મિત્રો. બરાબર છે. આગળનો દાખલો જોઈએ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તો મેં વાત કરું મિત્રો કે આવું કોઈ એક ગોળ ટેબલ છે, એમાં 8 આંકડાઓ લખેલા છે. અહીંયાથી કોઈ તીર ગોળ ગોળ ફરે છે. બરાબર છે. હવે 13 છે એ 1 થી 8માંથી કોઈ પણ એક જગ્યા પર નિર્દેશ કરતું અટકે છે અને સમસંભાવી છે, ગમે તે પર આવી શકે ખરું. તો તે તીર 8 તરફ નિર્દેશ કરે, અયુગ્માંક પર કરે, 2 અંક કરતાં મોટી સંખ્યા, 9 કરતાં નાની સંખ્યા. આ 4 સંભાવના આપણે મેળવવાની છે. તો સ્ટાર્ટ કરશું પહેલાં કુલ પરિણામથી મિત્રો. તો અહીંયા કુલ પરિણામ કેટલા થયા? તો 13 ક્યાં ક્યાં અટકી શકે છે મિત્રો? 1 થી 8 પર. તો 8 કુલ પરિણામ થયા. કુલ પરિણામ કેટલા થયા? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અને આછા 8. ખાસ ધ્યાન રાખશો મિત્રો, આ 8 આપણા કુલ પરિણામ છે. પહેલી સંભાવના આપણે મેળવીએ કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો P(i) છેદમાં 8 કુલ પરિણામ આટલે કહેશો મિત્રો. હવે 8 તરફ, તો 8 કેટલી વખત આમાં આવે એ ચેક કરો. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઘણા 8 ના છેદમાં 8 કરી નાખે છે, એ ખોટું છે. 8 કેટલી વખત આવે છે? એક વાર. તો 1 ના છેદમાં 8 આપણો સાચો જવાબ છે. બીજી સંભાવના જોઈએ. અયુગ્મ અંક પર નિર્દેશ કરે તેની સંભાવના. તો એ પણ P(i) લખશું આપણે, છેદમાં તો 8 મૂકશું. મિત્રો, અયુગ્મનો મતલબ થાય એકી સંખ્યા. તો એકી સંખ્યા કેટલી છે? 1, 2 અને 3. તો 4 ના છેદમાં 8 એટલે 1/2 આપણો જવાબ આવશે. બરાબર છે. ત્રીજી સંભાવના જોઈએ કે 2 કરતાં મોટી સંખ્યા હોય. બરાબર છે. હવે 2 કરતાં મોટી સંખ્યા હોય મિત્રો, 2 થી મોટી સંખ્યા, જો 2 નથી લેવાના, 2 કે તેથી મોટી નથી કીધી મિત્રો, 2 કરતાં મોટી કીધી છે. તો 2 થી મોટી સંખ્યા કઈ કઈ છે? 3, 4, 5, 6, 7 ને 8. કુલ કેટલી સંખ્યા થાય? 1, 2, 3, 4, 5 ને 6. તો 6 ના છેદમાં 8 એટલે 3 ના છેદમાં 4. બરાબર છે. આ આપણો જવાબ રહેશે. ચોથી સંભાવના, 9 કરતાં નાની સંખ્યા હોય. બરાબર છે મિત્રો. હવે 9 કરતાં નાની, તો 8 થી 8 સંખ્યા 9 થી નાની જ છે. તો અહીંયા આવશે 8 ના છેદમાં 8 એટલે કુલ 1 આવશે મિત્રો. આ બહુ અગત્યનું છે. આ તો આપણા 2 દાખલા. આગળ વધીએ દાખલા નંબર 13 તરફ મિત્રો. જોઈએ મિત્રો, 13મો દાખલો આપણો એવો છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. હવે પાછું આપણે બધાએ જોયું છે, આપણે સાપસીડી અને લૂડોની જે રમતોમાં ખાસ ફેંકતા હોઈએ છીએ, જેમાં 6 બાજુ હોય છે. બરાબર. એક બાજુ 1 ટપકો, એક બાજુ 2 ટપકા, એક બાજુ 3 ટપકા, આ ટાઈપનો દેખાવ હોય છે.
કે ભાઈ એક ટપકું છે, બે ટપકા છે, ત્રણ ટપકા છે, પછી એક બાજુ ચાર હોય, બધું પાંચ હોય, છ બાજુ બરાબર છ ટપકા હોય. હવે અહીંયાથી આપણે જોયું કે ભાઈ એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી, બે અને છની વચ્ચેની સંભાવના કેટલી, અને અયુગ્મક મળવાની સંભાવના કેટલી. તો પહેલાં આપણે સ્ટાર્ટ કરશું મિત્રો બધા દાખલાની જેમ કુલ પરિણામથી. કુલ પરિણામ છ આવશે. કયા કયા છ આવશે? તો એકે મળી શકે, બે મળી શકે, ત્રણ મળી શકે, ચાર, પાંચ અથવા છ. આ છ આપણી કુલ શક્યતાઓ છે, બરાબર છે. હવે એમાંથી પહેલી જ આપણી સંભાવના છે કે અવિભાજ્ય સંખ્યા મળે. તો લખશું એક કે ભાઈ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના, સંખ્યા મળવાની સંભાવના. જો ખાસ મિત્રો ધ્યાન રાખજો, અવિભાજ્ય સંખ્યા એટલે શું આપણને ખબર હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કુલ પરિણામ છ, નીચે છ મૂકી દેશું. હવે આજે છ સંખ્યામાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એ લિસ્ટ બનાવો મિત્રો. બે, ત્રણ, પાંચ, આ ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય છે. જો એક અવિભાજ્ય નથી, આ ખાસ ધ્યાન રાખજો. શા માટે એક અવિભાજ્ય નથી? કારણ કે એક તટસ્થ છે, અવિભાજ્યમાં નથી આવતી, વિભાજ્યમાં નથી આવતી, કારણ કે એકને એક જ અવયવ છે, બરાબર છે. એટલે બે, ત્રણ ને ચાર, પાંચ લેશું. મિત્રો અવિભાજ્યની તમને ટૂંકી માહિતી આપી દો, એવી સંખ્યા કે જેને માત્ર બે જ અવયવ હોય. કેટલા અવયવ હોય? બે, એક એક અને પોતે. ઉદાહરણ કહું સાતની વાત કરું, સાત અવિભાજ્ય છે. તો સાતને અવયવ ક્યાં ક્યાં હોય? એક એક અને એક સાત. તો માત્ર બે અવયવ હોય તેવી સંખ્યાને આપણે અવિભાજ્ય કહેશું. એટલે અહીંયા આવશે ત્રણના છેદમાં છ, એટલે એકના છેદમાં બે, બરાબર છે. આગળ વધીએ. સેકન્ડ સંભાવના કે બે અને છની વચ્ચેની સંખ્યા મળે તેની સંભાવના કેટલી? બે અને છ વચ્ચેની સંખ્યા મળે, સંખ્યા મળે તેની સંભાવના. હવે મિત્રો બે અને છ ની વચ્ચેના આંકડા ક્યાં ક્યાં છે? ત્રણ, ચાર ને પાંચ, આ ત્રણ સંખ્યાઓ, બરાબર. તો ત્રણના છેદમાં છ, એટલે ફરી વખત એકના છેદમાં બે. થર્ડ સંભાવના, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. તો અહીંયા પણ નીચે છ મૂકશું. હવે અયુગ્મ એટલે શું? તો એકી સંખ્યાઓ. કઈ સંખ્યા મિત્રો? એકી. એક, ત્રણ ને પાંચ, એટલે અહીંયા પણ ત્રણ સંખ્યાઓ, એટલે અહીંયા પણ એકના છેદમાં બે આવશે. તો આ તો આપણો પાસાને એકવાર ફેંકવાથી મળતી સંભાવનાનો જવાબ મિત્રો. વાત કરીએ ચૌદમાં દાખલાની. જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 14 કે ભાઈ સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી, એક થપ્પી છે આપણે દેશી ભાષામાં કહીએ ને, અને પત્તો બધાએ જોયો હશે બરાબર, સિઝન આવે આસપાસ છે અત્યારે. તો એક પત્તું જેમાંથી કાઢવામાં આવે તો તે પત્તું લાલ રંગનો રાજા હોય, મુખમુદ્રાવાળું હોય, લાલ રંગનું મુખમુદ્રાવાળું હોય, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય કે ચોકટની રાણી હોય, અને સંભાવના કેટલી? તો પહેલાં મિત્રો કુલ પરિણામથી સ્ટાર્ટ કરશું. કુલ પરિણામ કેટલા થશે બોલ જેકી? વેરી ગુડ, 52 કુલ પરિણામ થશે અહીંયા. હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું. પહેલી કે લાલ રંગનો રાજા હોય. મિત્રો અહીંયા માટે પત્તા તમને ઓળખતા આવડવા જોઈએ. લાલ રંગનો રાજા હોય, છેદમાં 52 મૂકશું, પણ લાલ રંગ કીધો છે મિત્રો. હવે કુલ રાજા કેટલા હોય? ચાર હોય, બરાબર. એક કાળીનો ચોકટ, એક ફૂલ્લી અને એક લાલ. એમાં આ બે કલર લાલ રંગના હોય, આ બે કાળા હોય. હવે ચાર ચાર રાજા છે, એક ચોકટનો ને એક લાલનો, બંનેનો રંગ કેવો છે? લાલ. તો લાલ રંગના રાજા કેટલા આવશે? બે, એટલે બેના છેદમાં 52 એટલે એકના છેદમાં 26 આવ્યો મિત્રો. જો એ પત્તા ઓળખતા આવડશે તો જ આ દાખલો આવડશે મિત્રો, નહીંતર આવડશે નહીં. બીજું મુખમુદ્રાવાળું કે ભાઈ મુખમુદ્રાવાળું પત્તું હોય, પત્તું હોય, છેદમાં 52 મૂકશું. હવે મિત્રો મુખમુદ્રા એટલે તો આપણે ભણી ગયા, ગલ્લો કહે છે, ગુલામ, ગુલામ, રાણી અને છેલ્લે આપણે એને શું કહીએ છે? બાદશાહ કહીએ છે, હોય તો બરાબર છે કે રાજા કહેતા શું. આ ત્રણ પત્તા જે છે એને મુખ હોય, દોરેલા હોય, મુખવાળા હોય. હવે આ ત્રણ છે એ આ કાળીના ત્રણ હોય, ફૂલીના ત્રણ હોય, ચોકટના હોય, લાલના હોય, એટલે ત્રણ 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 કેટલા પત્તા થયા? 12. 12 પત્તા 52માંથી કયા છે? મુખમુદ્રાવાળા. તો 12ના છેદમાં 52, બરાબર છે. 4 તેરી 52, આ સોરી 4 તેરી 12 અને 52 આવ્યો પાડી આપણે, 13 ચોક 52, એટલે 3ના છેદમાં 13, આ આપણો જવાબ છે મિત્રો. ત્રીજી લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય, બરાબર છે. થર્ડ સંભાવના,
લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. છદમાં પાછા 52 મૂકશું મિત્રો. હવે આપણે જોઈએ કે 12 પત્તા મુખ મુદ્રાવાળા છે, એમાં લાલ રંગ કીધો છે, તો લાલ રંગ આ બે પાસે હશે, તો એના 3 આના 3 કેટલા થયા 6, એટલે અહીંયા આવશે 6 ના છેદમાં 52 એટલે 3 ના છેદમાં 26. બરાબર છે મિત્રો. આગળ જોઈએ, શું કીધું છે આપણને કે લાલનો ગુલામ હોવાની સંભાવના, કે ભાઈ લાલનો ગુલામ હોય તો નીચે 52 મૂકશું. હવે લાલનો કીધો મિત્રો, લાલ રંગ નથી કીધો, ખાસ ધ્યાન રાખજો. જો રંગ શબ્દ મૂકે તો ચોકટ અને લાલ બંને ગણાય જાય, અહીંયા ખાલી લાલ કીધું છે તો માત્ર લાલ લેશું આપણે. તો લાલના ગુલામ કેટલો હશે? એક, કારણ કે 4 5 1 ગુલામ હોય તો 1 ના છેદમાં 52. બરાબર છે. ત્યાર પછી છે કાળીનું પત્તું હોય. કાળીનું કીધું, કાળા રંગનું નહીં મિત્રો. જો આ બંનેનો રંગ કાળો છે પણ કાળી પોતે એક નામ પણ છે, રંગ લાલ છે પણ લાલ એક પોતે નામ પણ છે, એટલે લાલ રંગ કહે તો બંને ગણવાના, ખાલી લાલ કહે તો માત્ર લાલ જ ગણવાનું. એમ અહીંયા કાળીનું પત્તું કીધું છે બરાબર, તો કાળી એક જ ગણવાની, કાળા રંગ બંને જ ગણવાના. જો બે ગણી લેશો જવાબ ખોટો, માર્ક્સ ગયા. એટલે 5મી સંભાવના કાળીનું પત્તું હોય. કાળીનું પત્તું હોય તો 52 માંથી 13 પત્તા કાળીના હશે મિત્રો. કેટલા હશે? એટલે 1 ના છેદમાં 4. બરાબર છે. આગળ જોઈએ છેલ્લી સંભાવના, કે ચોકટની રાણી હોય. ચોકટની રાણી હોય. હવે મિત્રો POVI લખીશ, હું જગ્યા નથી એટલા માટે ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમારે ફૂલ સ્કેપની અંદર સાઈડમાં જગ્યા નથી હોતી, નીચે તમે POF અહીંયા તમે જે ક્રમ આપ્યો છે અહીં તમે દર્શાવી શકો. અહીં નીચે છેદમાં હું 52 લખીશ. ચોકટની રાણી મારી પાસે કેટલી હશે? 1. કેટલી હશે? 1. તો આ હતું આપણું પત્તાનો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટેન્ટ છે IMP દાખલો છે. એક્ઝામમાં લગભગ હું મારો પત્તાનો દાખલો હતો, તો પાસાને 2 વાર ફેંકવાનો હતો, તો સિક્કાને 3 વાર ઉછાળવાનો, આમાંથી 1 દાખલો હશે હશે ને હશે. જો તમે લખો હોય તો તમે પાઉસ મોડ પર વિડીયો રાખી શકો છો, અથવા તો કાંઈ પણ તમને ક્વેરી દેખાય, કોઈ પણ ક્વેશ્ચન દેખાય, તમને સમજાય નહીં, તો મિત્રો તમે કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરી શકો છો. આગળ વધીએ 15મા દાખલા તરફ. આપણે જો મિત્રો ક્વેશ્ચન નંબર 15, કે 5 ચોકટના પત્તા આપણ આપ્યા છે. ક્યાં 5 આપ્યા છે? 200 ગુલામ રાણી રાજા અને 1 કોણ. બરાબર છે. 200 છે, ગુલામ છે, રાણી છે, રાજા છે અને 1 કોણ છે. ઘણા એને 200 કહેતા હશે, ગલ્લો કહેતા હશે, રાણી અને બાદશાહ કહેતા હશે. બરાબર છે. આ 5 પત્તા આપણને આપ્યા છે અને એ ઊંધા મૂકેલા છે મિત્રો અમને જમીન ઉપર. બરાબર છે. હવે એમાંથી એક પત્તું આપણે ખેંચવાનું છે, તો એ પત્તું છે રાણીનું હોવાની સંભાવના કેટલી મિત્રો? તો એના માટે પહેલાં કુલ પરિણામ જોઈએ, કે કુલ પરિણામ 5 પત્તા આપ્યા એટલે 5 થયા મિત્રો. એમાંથી રાણીનું પત્તું હોવાની સંભાવના, રાણીનું પત્તું હોવાની સંભાવના 1 ના છેદમાં 5, કારણ કે 5 પત્તામાંથી રાણી 1 જ છે તમે જોઈ શકો છો. બરાબર છે. હવે આગળ જો બીજું હું કીધું છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે, કે રાણીને કાઢી નાખું તો હવે પત્તા કેટલા વધ્યા? 1 2 3 4 મિત્રો. તો એના માટે કુલ પરિણામ 4 થશે. કુલ પરિણામ 4 થશે, ધ્યાન રાખજો સેકન્ડ માટે, કારણ કે રાણીને કાઢી નાખી છે અને હવે એમાંથી એક પત્તું બીજું ખેંચવામાં આવે તો એ 1 કો હોવાની સંભાવના, રાણી હોવાની સંભાવના કેટલી? તો 1કાની સંભાવના મેળવે, કે 1 કો હોવાની સંભાવના, હોવાની સંભાવના મિત્રો 4 પત્તામાંથી 1 કો 1 છે. બરાબર, ક્લિયર આટલું? કારણ કે 4 પત્તામાંથી 1 કો 1 છે. હવે બીજું કીધું છે રાણી હોવાની સંભાવના, રાણી હોવાની સંભાવના. હવે 4માંથી રાણી 1 છે જ નહીં મિત્રો, કારણ કે રાણીને સાઇડલાઈન કરી નાખી છે, તો અશક્ય ઘટના છે એટલે 0 આવશે. જો કેટલો આવશે? 0. તો આ આપણા 15મો દાખલો મિત્રો. આપણે આગળના લેક્ચરમાં 1 થી 10 દાખલા જોયા છે, 11 થી 15 છે. આમાં કાંઈ પણ ક્વેશ્ચન તમને દેખાય મિત્રો, કાંઈ પણ ડિફિકલ્ટી હોય તમે નીચે કોમેન્ટ બોક્સ અંદર કોમેન્ટ કરી શકો છો. અને આગળના જે દાખલા છે 10 વધ્યા છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.